ગામ ખપાડિયા ખાતે વહીવટીતંત્ર તેમજ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો આઠમો તબક્કો જે આજે યોજાયો છે ત્યારે આપણી સાથે નગરપાલિકા પ્રમુખના પતિદેવ તેમજ ભાજપના વડીલ જિજ્ઞેશભાઈ પરમાર આપણી સાથે જોડાયેલા છે તો એની જોડે વાત કરી જિજ્ઞેશભાઈ જ્યારે આજે નગરપાલિકા દ્વારા આઠમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે શું કહે છે ખૂબ જ લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે આની અગાઉ પણ ત્રણ સેવા સેતુના પ્રોગ્રામ થઈ ગયો જેમાં 300થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે આજે પણ લગભગ આયુષ્યમાન કાર્ડને આવકના દાખલામાં ભારી પ્રમાણમાં ભીડ જોવા મળેલી છે અને વધુમાં વધુ લોકો લાભ લે અને આના પછી પણ હજી સેવા સેતુના તબક્કા ચાલુ જ રહેવાના છે દર મહિને એક સેવા સેતુ થવાનો જ છે એમ સરકારશ્રીની સૂચના છે જ્યારે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે લોકોને ઓફિસ ઓફિસે ધક્કા નાખવા પડે અને એક જ જગ્યાએથી બધા કામ થાય એના માટે આ સેવા સેતુનો કાર્યક્રમ યોજાય છે હજી પણ આપણી સાથે શહેરના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ જોડાયેલા છે એની જોડે પણ વાત કરીએ કે આજે આઠમો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો છે આજે સરકારની એક નેમ કે લોકોને અલગ અલગ ઓફિસમાં જઈ અને ધક્કા ના થાય લાઇનોમાં ઊભું ના રહેવું પડે એટલે દર મહિને આ સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે એમાં 56 જેટલી સેવાઓ અને તમામ જથ્થા જે ડિપાર્ટમેન્ટ હોય એ એક જ સ્થાન ઉપરથી બધી જગ્યાએ બધી સેવાનો લાભ મળી શકે એના માટે થઈને આ સરકારનો એવો અભિગમ છે કે લોકોને વધુ સુવિધા મળે અને તાત્કાલિક એનું કામનું નિરાકરણ આવે એના માટેનો આ સરકારનો પ્રયત્ન છે જય શ્રી મોદી દ્વારકા ટુડે જામ ખંભાળીએ